पराग्रज लाक्षणिक आवृत्तिधारी वनस्पतिमा नवजन्यजनकनु प्रतिनिधित्व करे छे। पराग्रज ए लाक्षणिक आवृत्तिधारी वनस्पतिमा नवजन्यजनकनो प्रतिनिधित्व करे छे। पछी तमने कहे छे कि जासूद के अन्य कोई वनस्पतिना पुष्पने अड़कता आंगरीओ उपर सफेद पावडर जेवी संरचना चोंटी जाय छे। स्लाइड पर एक टीमपू पाणी लई ए पिरास पर तो सफेद नहीं पिरास पर तो पावडर छंटकाव करीने काउस्क्रिप ढांकी सूक्ष्मदर्शक यंत्रमां निहाळ तो पराग्रजनी आंतरिक संरचनानो ख्याल आवे। तो कि जासूद की अन्य पुष्पनी अड़कता आंगरी पर पिरास पर तो पावडर चौंटी जाए छे। स्लाइड पर पानी लई पानी नो डिम्पू लई पराग्रज नो छंटकाव करी ધારો કે તમે ટચ ના કર્યો અને પરાગાશય એટલે કે પુકેશર લઈને આવીને આમ છંટકાવ કરો તો પણ ચાલે। પરાગાશયનો છંટકાવ કરી કવર સ્લિપ ડાંકીને સૂક્ષ્મદર્શક યંત્રોમાં તેની સંરચનાનો અભ્યાસ થઈ શકે છે। તેની સંરચનાનો અભ્યાસ થઈ શકે છે। વિવિધ જાતિઓની વનસ્પતિઓની પરાગરજ વનસ્પતિની પરાગરજ કદ આકાર રંગ અને સંરચનામાં વિભિન્નતાઓ ધરાવે છે। નાના કદની મોટા કદની આકારમાં કે છે ગોળ લંબગોળ અંડાકાર દંડાકાર રંગ વ્હાઈટ કે પીળો સંરચનાઓમાં ઘણી વિભિન્નતા ક્યારેક કંટક કે ક્યારેક શ્લેષ્મી ચીકણી સંરચના કે વિભિન્નતા ધરાવે છે। સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર જેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો જોવા મળે છે। સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર મુખ્ય ગોળાકાર જેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો જોવા મળે છે। પરાગરજ એક કોષ કેન્દ્રીય એક કોષીય સંરચના પછી કોષ કેન્દ્રનું વિભાજન બે કોષ કેન્દ્રની આગળ આવશે। પરાગરજની કોષ દિવાલ
દ્રિષ્ટ રિયા બાળના સખત આવરણ નહીં બાહ્યાવરણ કહે છે બાળના સખત આવરણને બાહ્યાવરણ કહે છે જે મજબૂત સ્પોરોપોલિનિનથી રચાયેલું જે મજબૂત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે બાહ્યાવરણ સખત સ્પોરોપોલિનથી રચાયેલું મજબૂત પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય જે જલદ એસિડ જલદ બેઝ અને ઊંચા તાપમાન સામે રક્ષણ પૂરું પાડે છે કોઈ ઉત્સેચક પણ તેને અવનત કરી શકતો નથી કોઈ ઉત્સેચક પણ તેને અવનત કરી શકતો નથી આ જ લાક્ષણિકતાને કારણે પરાગરજ અશ્મી સ્વરૂપે સંગ્રહ પામે છે સચવાય છે સંગ્રહ પામે છે અશ્મી તો બહારના સખત આવરણ એ બાહ્ય આવરણ જે મજબૂત સ્પોરોપોલિનિનથી રચાયેલ સ્પોરોપોલિનિન એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય જે જલદ એસિડ જલદ બેઝ ઊંચા તાપમાન સામે રક્ષણ પૂરું પાડે કોઈ ઉત્સેચક તેને અવનત કરી શકતો નથી આ લાક્ષણિકતાને કારણે પરાગરજ અશ્મી સ્વરૂપે સંગ્રહ પામે છે પરાગરજ દ્વિ આવરણ તો આ બહારનું આવરણ દ્વિસ્તરીય કોષ દિવાલથી આવરિત દ્વિસ્તરીય કોષ દિવાલથી આવરિત બહારનું આવરણ મજબૂત સ્પોરોપોલિનિનથી રચાયેલું આ સ્પોરોપોલિનિન દર્શાવું જ્યાં જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ ત્યાં ત્યાં છિદ્રમય સંરચના જોવા મળે બાહ્યાવરણ જ્યાં જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ ત્યાં છિદ્રમય સંરચના જોવા મળે જેને જનન છિદ્ર અંકુર છિદ્ર પરાગ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે પરાગ છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે તો બાહ્યાવરણમાં જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ બાહ્યાવરણમાં જ્યાં સ્પોરોપોલિનિનનો અભાવ ત્યાં છિદ્રમય સંરચના કેળવાય છે જેને જનન છિદ્ર જેને જનન છિદ્ર અંકુર છિદ્ર પરાગ
पराग छिद्र तरीके ओळखવામાં આવે છે। જ્યારે પરાગરજ અંકુરિત થાય ત્યારે પરાગનલિકા, જ્યારે પરાગરજ અંકુરિત થાય ત્યારે પરાગનલિકા જનન છિદ્રમાંથી માર્ગ મેળવી બહાર આવે છે। જ્યારે પરાગરજ અંકુરિત થાય ત્યારે પરાગનલિકા વિકસે છે। જે જનન છિદ્રમાંથી માર્ગ મેળવીને બહાર આવે છે, જે જનન છિદ્રમાંથી માર્ગ મેળવીને બહાર આવે છે, તો સ્થાન અને કાર્ય જનન છિદ્ર। અંકુર છિદ્ર, પરાગ છિદ્ર, સ્થાન પરાગરજના બાહ્ય આવરણમાં, કાર્ય પરાગનલિકાને બહાર આવવા માટે માર્ગ પૂરો પાડે। અંદરની તરફ આવેલા સરંગ પાતળા અસ્થુલિત આવરણ ને અંત આવરણ, બીજું આવરણ બહારની તરફનું તો અંદરની તરફ, અંદરની તરફ આવેલા સેલ્યુલોઝ અને પેક્ટિનથી રચાયેલા પાતળા સરંગ આવરણને અંત આવરણ કહે છે। સ્પોરોપોલેનિનનો અભાવ અહીંયા હોય એટલે સ્થુલન ના હોય, જેથી કરીને તે પાતળું જોવા મળે છે। કાર્ય પરાગરજ અંકુરિત થાય ત્યારે પરાગનલિકાનો વિકાસ અંત આવરણમાંથી થાય છે। પરાગરજ અંકુરિત થાય ત્યારે પરાગનલિકાનો વિકાસ અંત આવરણમાંથી થાય છે। અંત આવરણ બાહ્ય આવરણ સંરચના પૂરી, પરાગરજ દ્વિસ્તરીય દિવાલથી આવરી, જેમાં બહારનું આવરણ સખત, અંત આવરણ પાછું સરંગ, બાહ્ય આવરણ સ્પોરોપોલેનિનથી આવરી, અંતાવરણમાં સ્થુલનનો અભાવ, બાહ્ય આવરણ રક્ષણાત્મક, રક્ષણના કાર્ય સાથે સંકળાયેલું, અંતાવરણ પરાગનલિકાના વિકાસના કાર્ય સાથે સંકળાયેલું, અંતાવરણની અંદરની તરફ કોષરસ હોય અને કોષરસ એ કોષરસથી આવરિત જોવા મળે છે। અંતાવરણની અંદરની તરફ કોષરસ હોય અને કોષરસ એ કોષરસ પટલથી આવરિત જોવા મળે છે। અંતાવરણની અંદરની તરફ કોષરસ એ કોષરસ પટલથી
કોષ રસ હરદી આવરીત જોવા મળે છે. સમય તે પરાગરજ એક કોષ કેન્દ્રીય એક કોષીય સંરચના છે. સામાન્ય રીતે પરાગરજ એક કોષ કેન્દ્રીય એક કોષીય સંરચના છે. આપણને ખ્યાલ છે કે પરાગરજનો વિકાસ પરાગાશયમાંથી થાય. હમણાં સમજાય તે મુજબ પરાગાશયમાં લઘુબીજાણુ ધાન્યો, લઘુબીજાણુમાં પરાગરજનું સર્જન, નરજન્યુજનકના વિકાસની શરૂઆત પરાગરજ પરાગાશયમાં હોય ત્યારથી જ શરૂ થાય છે. આ કોષકેન્દ્ર એક વખત સંવિભાજન પામે બે કોષકેન્દ્ર અસમાન કોષકેન્દ્રનું સર્જન કરે. પરાગરજમાં સંવિભાજનથી બે સમાન કોષોનું સર્જન, અસમાન એટલે કદની રીતે જેમાંના મોટા કદના બૃહદ મોટા ઘટ કોષરસ, બૃહદ મોટા સંચિત પોષક દ્રવ્ય યુક્ત સ્પષ્ટ મોટું કોષકેન્દ્ર ધરાવતા, કેવું તો કે અનિયમિત કોષકેન્દ્ર ધરાવતા સેલને વાનસ્પતિ કોષ કે નાલકોષ કહે છે. નરજન્યુજનકનો વિકાસ પરાગરજ પરાગાશયમાં હોય ત્યારથી શરૂ થાય છે. પરાગરજના કોષકેન્દ્રનું એકવાર સંવિભાજન થાય, બેસમ કદના કોષકેન્દ્રનું સર્જન થાય, એ બેસમ કદના કોષો કોષકેન્દ્રને કોષો તરીકે ઓળખાવે છે. જેમાંનો બૃહદ સંચિત પોષક દ્રવ્યો ધરાવતો મોટો અનિયમિત કોષકેન્દ્ર ધરાવતા સેલને વાનસ્પતિ કોષ કે નાલકોષ કહે છે. વાનસ્પતિ કોષ કે નાલકોષ કહે છે. આ ધારો કે સંચિત પોષક દ્રવ્યો ધરાવતો મોટા કદનો બૃહદ કોષકેન્દ્ર યુક્ત સેલને વાનસ્પતિ કોષ કે નાલકોષ કીધો. નાના કદનો ઘટ કોષરસ યુક્ત ત્રાકાકાર કોષ કેન્દ્રયુક્ત ત્રાકાકાર કોષ, જ્યારે નાનો ઘટ કોષરસ કોષ કેન્દ્રયુક્ત ત્રાકાકાર કોષને જનન કોષ કહે છે. જે વાનસ્પતિ કોષના કોષરસમાં તરે છે, જે વાનસ્પતિ કોષના કોષરસમાં તરે છે. 60% ઉદભિદારી વનસ્પતિઓમાં દ્વિકોષીય પરાગરજ મુક્ત થાય છે. 60% આવૃતબીજધારી વનસ્પતિમાં દ્વિકોષીય પરાગરજ મુક્ત થાય છે, જ્યારે બાકીની 40% આવૃતબીજધારી વનસ્પતિઓમાં ત્રિકોષીય પરાગરજ મુક્ત થાય છે.
કેટલા કોષીય બેટા? ત્રિકોષીય. તો આમ થવા માટેનું કારણ પરાગરજ મુક્ત થાય તે પહેલા જનનકોષ એકવાર સમવિભાજન પામી જાય અને બે નરજન્યોનું સર્જન કરે. પરાગરજ મુક્ત થાય તે પહેલા એકવાર જનનકોષ સમવિભાજન પામી બે નરજન્યોનું સર્જન કરે, એ બે નરજન્યો અને વાનસ્પતિ કોષ એમ ત્રિકોષીય પરાગરજ જોવા મળે. એ બે નરજન્યો અને વાનસ્પતિ કોષ એમ ત્રિકોષીય પરાગરજ જોવા મળે. હવે પરાગરજનું એલર્જન્સ તરીકેનું કાર્ય સમજીએ. એલર્જીનો અભ્યાસ કર્યો ત્યારે પણ એલર્જન્સ તરીકે પરાગરજ લીધેલું. સ્તરે સ્તરે પરાગરજ અલગ, કેમ કે ત્યાં વનસ્પતિઓ જુદા જુદા પ્રકારની જોવા મળે. પરાગરજ એ કેટલીક જાતિઓની વનસ્પતિ, કેટલીક જાતિઓની પરાગરજ એલર્જી કે શ્વાસ વાહિકાઓમાં યાતનાઓ પહેરે છે. શ્વાસ વાહિકાઓમાં યાતનાઓ એટલે શ્વસન સંબંધિત રોગો પહેરે. જેવા કે દમ અસ્થમા, બ્રોન્કાઇટિસ. તો આ એસક્યુ બેટા કે પરાગરજથી કયા શ્વસન સંબંધિત રોગો કે દમ અસ્થમા બ્રોન્કાઇટિસ થતા જોવા મળે. વિદેશમાંથી જ્યારે ગૌ લાવવામાં આવે ત્યારે તેની સાથે પ્રવેશેલું ગાજર ઘાસ પેન્થર ઘાસ, આ ગાજર ઘાસની પરાગરજ એલર્જન્સ તરીકે વર્તે છે. આ ગાજર ઘાસની પરાગરજ એલર્જન્સ તરીકે વર્તે છે. તો કે પરાગરજ એલર્જન્સ તરીકે આવું પોષક દ્રવ્ય તરીકે પરાગરજ પોષક દ્રવ્ય તરીકે કે પરાગરજ પોષક દ્રવ્ય સભર જોવા મળે. તેનો ઉપયોગ પૂરક આહારના સ્ત્રોત તરીકે, તેમાંથી બનાવેલી ગોળીઓનો ઉપયોગ પૂરક આહારના સ્ત્રોત તરીકે થતો જોવા મળે છે. પશ્ચિમ દેશોમાં તેની ગોળીઓ અને સિરપનો ઉપયોગ રમતવીરો અને દોડમાં ભાગ લેતા ગોળાઓમાં પૂરક આહારના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને દેખાવમાં
એટલે કે એમના રમતના દેખાવમાં ઘણો ફેરફાર, લાભદાયી ફેરફાર થયેલ જોવા મળે છે, થતો જોવા મળે છે. પરાગરજ પોષક દ્રવ્ય સભર એમાંથી વિકસાવેલી ગોળીઓનો ઉપયોગ પૂરક આહારના સ્ત્રોત તરીકે પશ્ચિમ દેશોમાં તેની ગોળીઓ અને સિરપનો ઉપયોગ રમતવીરોની દોડમાં ભાગ લેતા ઘોડાઓ હોર્સના પૂરક આહાર સ્ત્રોત તરીકે અને એમનો જે કોમ્પિટિશન દેખાવ હોય દેખાવમાં ઘણો લાભદાયી ફેરફાર થતો જોવા મળે છે. પરાગરજ મુક્ત થાય ત્યારે પુકેસરના પરાગરજનું સ્ફોટન અને પરાગરજ મુક્ત થાય તો જીવિતતા ગુમાવે તે પહેલાં સ્ત્રીકેસરના પરાગરજન ઉપર સ્થાપિત થવું આવશ્યક છે. પરાગરજ મુક્ત થાય ત્યારે જીવિતતા ગુમાવે તે પહેલાં સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન પામવું આવશ્યક છે તો જ એને જીવિતતાનો લાભ લઈ શકાય. પરાગરજની જીવિતતાનો આધાર એન્વાયરમેન્ટના તાપમાન અને ભેજ ઉપર આધારિત. ઘઉં જવ જેવી ધાન્ય વનસ્પતિઓમાં પરાગરજ ગણતરીના કલાકો જ જીવિતતા ગુમાવે છે. જ્યારે રોજેસી લેગ્યુમિનેસી ત્રણ કુર આપેલા છે, સોલેનેસી રોજેસી લેગ્યુમિનેસી કુરની પરાગરજ મહિનાઓ સુધી જીવિતતા ધરાવે છે. આ ફેમિલી જોઈ લેજો. અવબીજ નિધિ તરીકે, પરાગ નિધિ તરીકે તેનો ઉપયોગ, બીજ નિધિ તરીકે તેનો ઉપયોગ. તો જેમ વીર્યનો સંચય પ્રવાહી નાઇટ્રોજનમાં -196 સેન્ટીગ્રેડે થાય, એમ પરાગરજનો સંગ્રહ પણ -196 સેન્ટીગ્રેડે પ્રવાહી નાઇટ્રોજનમાં કરવામાં આવે તો ભવિષ્યમાં પાક સંવર્ધનમાં તેનો ઉપયોગ કરી શકાય છે. વીર્યની જેમ વનસ્પતિની પરાગરજ પ્રવાહી નાઇટ્રોજનમાં -196 સેન્ટીગ્રેડ તાપમાને લાંબા સમય સુધી જાળવી શકાય છે. વીર્યની જેમ વનસ્પતિની પરાગરજ પ્રવાહી નાઇટ્રોજનમાં -196 સેન્ટીગ્રેડ તાપમાને લાંબા સમય સુધી જાળવી શકાય છે, જેને પરાગ નિધિ બીજ નિધિ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પાક સંવર્ધનના કાર્યક્રમમાં તેનો ઉપયોગ થઈ શકે છે, એટલે કે તેનો ઉપયોગ બીજ નિધિ તરીકે થતો જોવા મળે છે.
બીજ નીતિ તરીકે થતો જોવા મળે છે.